नमस्कार मित्रों, हेल्थ सेंटर मैनेजमेंट में अपने इंडियन टॉपिक है। घना बधा वीडियोस इंडियन ने लगता आया, एटला माटे आपणे थोड़ू धीमे लीधु के दरेक ने थोड़ी समझण पड़े। अने इंडियन ए अवारनवार परीक्षा में पूछातो दाखलो छे। हवेनी बधी परीक्षा एटले के हेल्थ सेंटर मैनेजमेंटनी तमाम एग्जाम में एक कागड़ में परीक्षक तमने इंडियन दाखलो गणावशे, वस्ती आपसे अने जन्मदर आपसे। तमारे टेबल पर ज इंडियन दाखलो गणवानो रहेशे। आ परिस्थिति पण आवशे कारण के आ वखते ज घणा बधा एग्जामिनर दाखला गणावता हता तो गणावी शके, कारण के हेल्थ सेंटर मैनेजमेंट में इंडियन एवो एक टॉपिक छे अने ए टॉपिक ए प्रेक्टिकल में पण आवे। तो घणी वखत आपणने कागळ अने पेन आपे अने टेबल पर आपणने वस्ती अने जन्मदर आपे तो आपणे दाखलो एने गणी आपवो पड़े। तो प्रेक्टिकल पॉइंट ऑफ व्यू में पण दाखलो खूब ज अगत्यनो छे। एक अगत्यनी सूचना ए आपवानी छे के दरेक विद्यार्थी मित्रोने नम्र विनंती छे के वीडियो पूरेपूरो जुए, वच्चेथी वीडियो ने स्टॉप न करो। तमारा मित्रों साथे शरूआतथी ज लिंक ने शेर करो जेथी तमाम वीडियो जुए। वीडियो खूब ओछा लोको जुए छे, छतां आपणे वीडियो चालू ज राखेल छे अने चालू ज राखवानो छे। तो जेम बने एम वधु लोको वधु विद्यार्थीओ वीडियो जुए एवो मारो आग्रह छे। एनएम पार्ट वन अने एनएम पार्ट टू ना तमामना सब्जेक्ट ना पाठ्यपुस्तक अपनी पासे उपलब्ध छे। तो दरेक विद्यार्थी मित्रों ने नम्र विनंती छे के कोई पण पाठ्यपुस्तक मंगावा मांगता होय तो तेमने 9601409876 पर मेसेज मोकली शको छो। तमाम प्रिंसिपल मैडम फेकल्टी मेंबर अने स्टूडेंट ने नम्र विनंती छे कि आपणे जे कंटेंट निहाळी रह्या छे ते पाठ्यपुस्तकना रूपमां पण छे। आगळ आपणे जोईए इंडेंट। तो शरूआत में आपणे सगर्भ बाळक माटेनुं इंडेंट जोयुं, त्यार पछी सगर्भा માતાનું ઇન્ડેન્ટ જોયું। પણ અવારનવાર જે હાલમાં પ્રશ્નો પૂછાય એ પ્રશ્નો આવા પૂછાય કે જન્મદર 20નો હોય અને 5000ની વસ્તી હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપો। સગર્ભા માતાની સંખ્યા શોધો, ઇન્ફન્ટની સંખ્યા શોધો, લખવું હોય તો લખતા જાજો સાથે સાથે। સગર્ભા માતાની સંખ્યા શોધો, ઇન્ફન્ટની સંખ્યા શોધો, એઆરઆઈ ની સંખ્યા શોધી, ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ ની એઆરઆઈ ના કેસો ની કેસો ની સંખ્યા શોધી, ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ ની સંખ્યા શોધો, 3 વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો, 5 વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો। આ રીતે પ્રશ્ન પૂછાય, 5 અને 2 માર્ક્સ હોય, કુલ 10 માર્કનો પ્રશ્ન હોય। તો આપણે કેવી રીતે જવાબ આપીએ તે પણ આપણે જોશું। આપણે આગળ બાળકોની જરૂરિયાત જોઈ હતી, ફરી આપણે રિપીટ કરી કે બાળકોની જ્યારે જરૂરિયાત હોય ત્યારે બાળકોની 14 જરૂરિયાત, બીસીજી એને ગુણ્યા 2 કરવાના, ડબલ ડોઝમાં મંગાવવાનું, હિપેટાઇટિસ ને ગુણ્યા 1 કરી 1.33 વેસ્ટેજ ફેક્ટર કરવાનો, ઓરલ પોલિયો 4 ડોઝ 4 મંગાવવાનું, 4 ગુણ્યા 1.33 કરવાનું, પેન્ટાવેલેન્ટ 3 ગુણ્યા 1.33 કરવાનું, આઈપીવી 2 ગુણ્યા 1.33 કરો, રોટા વાયરસ લાભાર્થી ગુણ્યા 2 કરો, મિજલ્સ લાભાર્થી ગુણ્યા 2 કરો, વિટામિન એ લાભાર્થી ગુણ્યા 2 એટલે કે ડબલ ડોઝમાં મંગાવો, સિરિંજ નીડલ લાભાર્થીની સંખ્યા ગુણ્યા 8 ગુણ્યા 1.33 કરો, પેરાસિટામોલ જરૂર મુજબ મંગાવો, ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ લાભાર્થીની સંખ્યા ગુણ્યા 1, ટેબ્લેટ નાની ફેરી બાળકો માટે લાભાર્થીની સંખ્યા ગુણ્યા 100, ઓઆરએસ લાભાર્થીની સંખ્યા એટલે કે ઝાડાના કેસોની સંખ્યા ગુણ્યા 3, એટલે કે જે 10% આપણે કાઢીએ એના ગુણ્યા 3, ટેબ્લેટ કોટ્રામેક્સાઝોલ પણ જે 10% કાઢીએ એને ગુણ્યા 20। તો આ રીતે બાળકોનું હોય। ત્યાર પછી સગર્ભા માતાની આપણે 6 જરૂરિયાત જોઈ, મમતા કાર્ડ ઇન્જેક્શન ટીડી, ટેબ્લેટ આયર્ન ફોલિક એસિડ, આલ્બેન્ડાઝોલ, કેલ્શિયમ અને સિરિંજ નીડલ। મમતા કાર્ડને લાભાર્થી ગુણ્યા 1 કરો, ટીડીને લાભાર્થી ગુણ્યા 2 ગુણ્યા 1.33 એટલે કે વેસ્ટેજ ફેક્ટર કરો, ટેબ્લેટ આયર્ન ફોલિકને ગુણ્યા 150 કરો। 150 કેમ એ તમને સમજાવી દીધેલ છે કે સગર્ભા માતા ટોટલ 100 સગર્ભા માતા હોય
तो 50 સગર્ભા માતા એમાંથી એનિમિયા વાળી હોય તો 50 સગર્ભા માતા છે એ સારી હોય, એટલે કે એને એનિમિયા ન હોય, એનિમિયા ન હોય એવી માતાને 100 ગોળી આપવાની હોય, એનિમિયા વાળી માતાને 200 ગોળી આપવાની હોય, એવરેજ 150 ગોળી આપવાની હોય. આલ્બેન્ડાઝોલમાં ગુણ્યા 1 કરો, ટેબ્લેટ કેલ્શિયમમાં ગુણ્યા 100 કરો અને સિરિનિડલમાં 2 ગુણ્યા 1.33 એટલે કે ટીડીમાં જે કરો છો એ સિરિનિડલમાં કરો. ત્યાર પછી જોઈએ આપણે આગળ દાખલો, અને એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બુક અને પેન લેજો કે 5000ની વસ્તી છે અને 25નો જન્મદર છે તથા 50નો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે. અહીં IMR પણ આપ્યો છે, જન્મદર પણ આપ્યો છે, અને સાથે સાથે 5 વર્ષ સુધીના બાળકોનું કીધું છે. મોટા ભાગે ઇન્ડેન્ટ 1 વર્ષનું હોય, પણ અહીં 5 વર્ષનું માંગ્યું હોય તો ગુણ્યા 5 કરવા પડે. તો આપણે કરશું, દાખલો જ્યારે આપણને આપ્યો હોય ત્યારે આપણે પહેલા શું કરી નાખવાનું છે કે એની વસ્તી કેટલી છે, એનો જન્મદર કેટલો છે અને એનો IMR કેટલો છે. તો આપણે આ અલગથી લખવું પડે જેથી કરી આપણને ખ્યાલ આવે કે વસ્તી આટલી, જન્મદર આટલો અને IMR આટલો. તો આ રીતે પહેલા કરવાનું. ત્યાર પછી આપણે અહીં IMR આપ્યો છે એટલે જીવિત બાળકો પણ હોય અને મૃત બાળકો પણ હોય. તો આવી વખતે આપણે પહેલા કુલ બાળકો શોધી લેવાના હોય, પછી મૃત બાળકો શોધવાના હોય, પછી કુલ બાળકોમાંથી મૃત બાળકો શોધી જે જીવિત બાળકો હોય એના માટે આપણે ઇન્ડેન્ટ કરવાનું હોય. કારણ કે એક વખત બાળકો જે મરી ગયા છે, બાળકો જે એક્સપાયર્ડ થઈ ગયા છે, તો એના માટે ઇન્ડેન્ટ કરાય નહીં. તો કેવી રીતે દાખલો ગણી શકાય? તો પેલા કુલ બાળકોની સંખ્યા કેવું આવશે? કુલ બાળકોની સંખ્યા, તો બાળકોની સંખ્યા તમને શોધતા આવડે જ છે. વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000. વસ્તી આપણી 5000ની છે, જન્મદર 25નો છે, છેદમાં 1000. તો 5000ના 3 મીંડા ઉડી જશે અને સાથે સાથે 1000ના 3 મીંડા ઉડી જશે. 5 × 25 બરાબર 125 બાળકો. તો બાળકોની સંખ્યા આપણને આવડી ગઈ કે બાળકોની સંખ્યા તમે અગાઉ પણ જોઈ હતી, અને બાળકોની સંખ્યા છે 125. તો અહીં કુલ બાળકોની સંખ્યા આવી, આમાં મૃત બાળકો પણ આવી જાય અને જીવિત બાળકો પણ આવી જાય. કુલ બાળકો છે આપણા 125. ત્યાર પછી જે કેસમાં IMR આપેલ હોય એવા કેસમાં આપણે મૃત બાળકોની સંખ્યા શોધવી પડે. તો મૃત બાળકોની સંખ્યા શોધીએ તો મૃત બાળકોની સંખ્યા બરાબર કુલ જીવિત બાળકો ગુણ્યા મૃત્યુદર છેદમાં 1000. કારણ કે 1000 હોય તો કુલ જીવિત બાળકો કેટલા છે? 125 આપણે આવ્યા. મૃત્યુદર કેટલો આપ્યો છે IMR? તો અહીં IMR 50 આપ્યો છે, તો IMR 50 મૂકો છેદમાં 1000. 125 × 5 છેદમાં 100 કર્યા, કારણ કે 5 અડાનું મીંડું ઉડી ગયું, 5નું મીંડું ઉડ્યું અને 1000માંથી 1 મીંડું ગયું. તો 125 × 5 છેદમાં 100, તમને ખ્યાલ છે? 125 × 5 બરાબર 625, બરાબર 625 છેદમાં 100. તો છેદમાં 100 હોય 625 ના, તો 1 અને 2 મીંડા હોય, તો 1 અને 2 આંકડા પછી આપણે એને પોઈન્ટ મૂકવાનો હોય, તો 6.25. અહીં આપણે શીખાતા કે 6.25 એટલે હવા 6 બાળકોનું આવે, પણ એ બાળકોને પૂર્ણ સ્વરૂપમાં ફેરવવાના હોય તો 6ની આગળ શું છે? 2 છે. 2 હોય તો આપણે એમ કીધું હતું કે એ આગળનો આંકડો એના જ રહીએ, 6 જ રહીએ. તો કેટલા બાળકો આવશે? 6 બાળકો. તો 5000ની વસ્તી હોય, આ રીતે ફરી આપણે 6.25 એટલે કે 2 મીંડા હોય તો 2 પછી પોઈન્ટ આવે તો 6.25, અને આગળ 6ની આગળ 2 છે તો તમને ખ્યાલ છે કે 6 બાળકો થાય. રેડી? તો કેટલા બાળકો થયા? મૃત બાળકો 6 બાળકો. બરાબર, મૃત બાળકોની સંખ્યા કેટલી થઈ? 6. તો હવે આપણે કુલ જીવિત બાળકો કાઢવાના છે. તો કુલ જીવિત બાળકોની સંખ્યા, તો આપણને ખ્યાલ આવી જાય કે ટોટલ બાળકો છે એમાંથી મૃત બાળકો બાદ કરીએ એટલે કુલ જીવિત બાળકો આવે. તો બાળકોની કુલ સંખ્યા ઓછા મૃત બાળકોની સંખ્યા 125 ઓછા 6 બરાબર 119.
तो आपणे जे इंडेंट करवानुं छे ते 119 बाळकोनुं इंडेंट करवुं जोईए। ज्यारे आवो दाखलो आपणने पूछाय तो आपणे बधा बाळकोनुं इंडेंट कराय नहीं, कारण के आपणने इन्फंट मोर्टालिटी ऑलरेडी आपेलो छे। तो इन्फंट मोर्टालिटी ज्यारे आपेलो होय त्यारे कुल बाळको शोधवाना, मृत बाळको शोधवाना, कुल बाळकोमांथी मृत बाळको बाद करवाना अने आ कुल जीवित बाळको आपणे शोधवाना। तो आ कुल जीवित बाळको छे એનું આપણે ઇન્ડેન્ટ કરવાનું થાય। રેડી? ઓકે, તો હવે આપણે વિટામિન એ સોલ્યુશનનું ઇન્ડેન્ટ કરીએ। તો વિટામિન એ સોલ્યુશન, તો કુલ જીવિત બાળકો ગુણ્યા 5 વર્ષ સુધીનું કીધું છે, તો ગુણ્યા 5 ગુણ્યા 2, બાકી તો 2 જ હતું, ડબલ ડોઝમાં જ મંગાવતા હતા। 1 વર્ષ માટેનું કીધું, 5 વર્ષના બાળકનું કીધું હોય તો 2 5 કરવાના, 1 2 3 4 5, બરાબર 5। તો 119 ગુણ્યા 5 ગુણ્યા 2 તો 119, અહીંયા હજી આપણે એક બાયફર્ગેશન ચોક્કસ કરી શકીએ અને એવું બાયફર્ગેશન કરવાનું કે આ રીતે કરવાનું 119 ગુણ્યા 10, તો આની પાછળ મીંડું મૂકી દો 10 નું, એટલે 1090 ડોઝ થાય। તો આ રીતે વિટામિન એ સોલ્યુશન આપણે શોધી શકીએ। આ દાખલાનો જવાબ આવી રીતે આવી શકે, એકદમ સીધો સાદો સિમ્પલ દાખલો। 8 માર્કનો દાખલો પૂછાયેલો છે, બરાબર 6 માર્કનો તો અવારનવાર આવો દાખલો પૂછાય। તો જ્યારે પણ IMR હોય ત્યારે શું કરવાનું ફરીને એક વખત સમજી લ્યો। હજી વસ્તી આપણી 5000ની છે, જન્મદર આપણો 25નો છે, IMR આપણો 50નો છે। તો પેલા કુલ બાળકોની સંખ્યા કાઢો, તમને કુલ બાળકોની સંખ્યા કાઢતા આવડે છે, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000, 5000 ગુણ્યા 25 છેદમાં 1000, 5000ના 3 મીંડા, નીચે 1000ના 3 મીંડા ઉડી જાય, તો 5 ગુણ્યા 25 એટલે 125 બાળકો આવ્યા। આ પહેલું સ્ટેપ પૂરું થયું। બીજા સ્ટેપમાં મૃત બાળકોની સંખ્યા શોધો। તો મૃત બાળકોની સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર યાદ રાખવું જ પડે કે કુલ જીવિત બાળકો ગુણ્યા મૃત્યુદર છેદમાં 1000। તો કુલ જીવિત બાળકો ગુણ્યા મૃત્યુદર એટલે કે IMR છેદમાં 1000, કુલ જીવિત બાળકો આપણને મળ્યા છે 125, IMR આપ્યો છે 50, એના છેદમાં 1000, તો 1000નું આ મીંડું ઉડી ગયું, 50નું આ મીંડું ઉડી ગયું, 125 ગુણ્યા 5 છેદમાં 100, 125 ગુણ્યા 5 એટલે 625 છેદમાં 100। તો 1 અને 2 મીંડા છે, તો આ 2 આંકડા પછી આપણને પોઈન્ટ આવશે, 1 અને 2 આંકડા પછી પોઈન્ટ આવશે, તો 6.25। 6.25ને પૂરા બાળકમાં કન્વર્ટ કરવું હોય તો આગળ 2 છે, તો આપણી શરત હતી કે 6.1, 6.2, 6.3, 6.4 આટલું હોય તો માત્ર 6 જ આવે, પણ એ જગ્યાએ 6.5, 6.6, 6.7, 6.8, 6.9 હોય તો 6 ના 7 થઈ જાય। તો 6 બાળકો। ત્યાર પછી આપણે શોધવાની છે કુલ જીવિત બાળકોની સંખ્યા। તો આગળ બે સ્ટેપ, પહેલા સ્ટેપમાં દાખલો ગણે તો કુલ બાળકોની સંખ્યા આપણને 125 મળી હતી, એમાંથી મરેલા બાળકો બાદ કરો, મૃત બાળકો, તો -6, 119 છે એ કુલ જીવિત બાળકો થાય। ત્યાર પછી વિટામિન એ સોલ્યુશનના ડોઝ મંગાવવાનો જીવિત બાળકો માટે, તો 119 ગુણ્યા 5, 5 એટલા માટે લીધું છે કે આપણા જે દાખલો છે એમાં વિસ્તારમાં 5 વર્ષ સુધીના એવું લખ્યું છે, બરાબર 1 વર્ષ સુધીના હોય તો 1 કરવાનું, 2 વર્ષ સુધીના હોય તો 2 કરવાનું, પણ ડબલ ડોઝમાં મંગાવવાનું થાય, બરાબર, તો ગુણ્યા 2, 119 ગુણ્યા 5 ગુણ્યા 2, 119 ગુણ્યા 10 એટલે કે 1190 ડોઝ થાય। આ રીતે આપણે દાખલો ગણી શકીએ। ત્યાર પછીના નેક્સ્ટ સેશનમાં આપણે ખૂબ સરસ મજાનો આવો દાખલો ગણશું, અને એ દાખલો હશે આપણે જે રીતે આગળ કીધું હતું કે 20નો જન્મદર હોય, 5000ની વસ્તી હોય, તો અલગ અલગ દાખલો પૂછે, સગર્ભા માતાની સંખ્યા શોધો, ઇન્ફન્ટની સંખ્યા શોધો, ARIના કેસની સંખ્યા શોધીને કોટ્રામેક્સાઝોલની ગોળીની સંખ્યા શોધો, 3 વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો, 5 વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો। અને ઘણી વખત આ રીતે પણ દાખલો આપણને પૂછ્યો છે કે જન્મદર 20નો છે, વસ્તી 5000ની છે, એનિમિયાવાળી સગર્ભા માતાની સંખ્યા શોધો, જોખમી સગર્ભા માતાની સંખ્યા શોધો, જોખમી નવજાત શિશુની સંખ્યા શોધો। તો આવા આવા દાખલા જો તમારે શીખવા હોય તો વિડીયો અંત સુધી નિહાળો, આપના મિત્રો સાથે વિડીયો શેર કરો,
અને તમામ મિત્રો આ વિડીયો નિહાળો એવી મારી તમામને નમ્ર અપીલ છે। તમામ ફેકલ્ટીઝ, તમામ પ્રિન્સિપાલ મેડમને પણ મારી નમ્ર વિનંતી છે, પોતાના સ્ટુડન્ટને લિંક મોકલે અને વિડીયો જોવા માટેનો આગ્રહ કરે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।